આજે શિક્ષક દિવસ પર દિલ્હીમાં પુરસ્કાર કાર્યક્રમનું આયોજન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સર્વશ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરશે. દેશભરના 50 શિક્ષકોને મળશે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર. ગુજરાતના 2 શિક્ષકને સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયા છે. ગુજરાતના વિનય પટેલ અને ચંદ્રેશ બોરીસારને મળશે પુરસ્કાર. વિનય પટેલ આણંદના વડાડલાની સ્કૂલના આચાર્ય છે, જ્યારે ચંદ્રેશ બોરીસર અમરેલીની પ્રાઇમરી સ્કૂલમાં હેડ ટીચર છે. જે આર્થિક રીતે સદ્ધર છે વ્યક્તિઓ, એવી સદ્ધર વ્યક્તિઓને પાસે જઈ અને વિદ્યાર્થીઓ માટે ડોનેશન ઉઘરાવવાનું શરૂ કર્યું અને એમને સમજાવ્યું કે બાળકોના ભણતર માટે અને શિક્ષણ માટે ખૂબ જરૂરી છે. ધીમે 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 કરીને અમારી પ્રવૃત્તિઓ સારી જોઈ અને અમારી કામગીરી સારી જોઈ, વિદ્યાર્થીઓનો વિકાસ જો, પરિણામ સ્વરૂપે અમારી શાળામાં ડોનેશન આવવાનું શરૂઆત થઈ ગઈ. અને આ ડોનેશન લાવતા લાવતા મને આજે કહેતા ખૂબ આનંદ થાય છે કે છેલ્લા 15 વર્ષની અંદર અમે ગામમાંથી લગભગ 1 કરોડ રૂપિયા એકઠા કર્યા અને વિદ્યાર્થીઓની શાળા માટે ભૌતિક સુવિધાઓમાં વધારો કર્યો. જેવી કે અમારી શાળાની અંદર જે લેબોરેટરી છે એ ખૂબ અદ્યતન છે. વિદ્યાર્થીઓ 9-10ના તમામ વિદ્યાર્થીઓ પોતાની જાતે પ્રયોગો કરી શકે અને વિજ્ઞાન વિષયની અંદર ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે, વિજ્ઞાનના અઘરા કોન્સેપ્ટ જે છે એ પણ ક્લિયર કરી શકે, એ માટે ખૂબ સરસ લેબોરેટરી અમે ઊભી કરી છે. શાળા પ્રવેશ એ બાળક માટે એનો જીવનનો એક અમૂલ્ય અવસર છે. ગુજરાતમાં આપણા 2001થી શાળા પ્રવેશોત્સવનો એક સફળ કાર્યક્રમ ખૂબ જ સરસ ગુજરાત સરકાર દ્વારા ચાલી રહ્યો છે. એને વધારે સરસ બનાવવા માટે શાળા પ્રવેશોત્સવ એક સમાજોત્સવ તરીકે ગુજરાતના સ્થાનિક જે ગરબા ગીતો છે, સ્થાનિક લોકગીતો છે, એનો ઉપયોગ સમાજના શૈક્ષણિક જનજાગૃતિ માટે, શૈક્ષણિક સામાજિક અવેરનેસ માટે એનો ઉપયોગ કર્યો. દાખલા તરીકે પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે, મારા ગામના બાળકોને કેજે ભણવા આવે રે, મારા દેશના બાળકોને કેજે ભણવા આવે રે, મારા ગામની દીકરીઓ તમે ભણવા આવો રે, મારા દેશની દીકરીઓ તમે ભણવા આવો રે. તો આ રીતે એના લોકગીતોનો ઉપયોગ શૈક્ષણિક લોકજાગૃતિ માટે કરીને મેં મારી પોતાની બાઇક પર હરતી ફરતી શાળા બનાવી છે.